ખંભાત તાલુકાના જલસણ ગામે રસ્તા બાબતે બે મહિલાઓ સરકારમાં ઉગ્ર રજૂઆત બાદ પણ કોઈ નિરાકરણ ના આવતા પ્રતિક ઉપવાસે બેસતા તંત્રની દોડધામ. આણંદ જિલ્લાના ખંભાત તાલુકામાં આવેલ જલસણ ગામમાં એક ગામના એક પરિવાર દ્વારા તંત્ર સામે પ્રતિક ઉપવાસનું આંદોલન છેડ્યું છે. પરિવારના સિનિયર સિટીઝન મહિલા સાથે જાગૃતિબેન પટેલ દ્વારા પંચાયતમાં જ ઉપવાસ આંદોલન કરતા તંત્રમાં દોડધામ મચીવા પામી છે. ઘર આંગણે છેલ્લા 70 વર્ષથી અવર જવરના રસ્તા બાબતે સરકારમાં લેખિત રજૂઆતો કરવામાં આવી હતી, તેમ છતાં આજ દિન સુધી આ પ્રશ્નનું નિરાકરણ ના આવતા બુજર્ગ મહિલા સાથે બે બહેનોએ પ્રતિક ઉપવાસનું આંદોલન છેડ્યું છે. જોકે આ ઉપવાસ આંદોલનને 5 દિવસ વીતવા છતાં તંત્ર તરફથી કોઈ આશ્વાસન પણ મળ્યું નથી. તાલુકાના તંત્ર TDOએ મુલાકાત લઈને તાત્કાલિક ધોરણે તલાટીની નિમણૂક કરી પ્રશ્નની નિરાકરણ લાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. સબ્બીરખા પઠાણ, ZSTV, ખંભાત. રમણભાઈ પટેલ તથા જાગૃતિબેન રમણભાઈ પટેલ છેલ્લા 4 દિવસથી ઉપવાસ આંદોલન પર બેઠેલા છે અને એમની માગણી એવી છે કે ગ્રામ પંચાયત દ્વારા એના રસ્તાનો નિકાલ લાવી આપવામાં આવે. તો ગ્રામ પંચાયતમાં હું તકમંત્રી તરીકે અને પંચાયત બોડી સાથે વિશ્વાસમાં લઈ અને જેમ બને એમ સત્વરે એમના રસ્તાનો નિકાલ આવે અને એ ઉપવાસ આંદોલન પરથી પરત પાછા ફરે એવા પ્રયત્નો ગ્રામ પંચાયત તરફથી પૂરેપૂરા કર્યું છે. મારે આવવા જવાને રસ્તાનો પ્રોબ્લેમ છે. અમે વર્ષોથી 70 વર્ષથી આવી જાય કરીએ છીએ. અમે પંચાયતમાં રજૂઆત કરી છે કે અમને અમારો રસ્તો આપે. અમે મુખ્યમંત્રીથી ટીડીઓ લગીન અમે બધી માહિતી આપી દીધેલી છે રસ્તાની, પણ કોઈ અમને નિકાલ લાવ્યો નથી. આ પંચાયતમાં અમે રજૂ કર્યું, 7 દિવસની અમે અરજી આપેલી, અમને 7 દિવસ અમારા પૂરા થયા, અમને કોઈ નિકાલ લાવ્યો નહીં, એટલે અમે આ ઉપવાસ ઉપર 5 દિવસથી બેઠા છે, પણ તોય હજુ એનો કોઈ નિકાલ આવ્યો નથી. અને પોલીસ લોકો આવીને જાય છે તો એ કહીને જાય છે કે એનો નિકાલ લાવ્યો, પણ જે આ પંચાયતમાં છે એ લોકો નિકાલ અમને લાવતા નથી. અને એ રસ્તો અમારો વર્ષોથી આવવા જવાનો છે. મારે બીજી કશી માગણી, મારે મારો રસ્તો જોઈએ ભાઈ, મારે બીજી કશી માગણી. હું રસ્તા માટે એટલે અહીંથી TDO સાહેબ આવ્યા હતા ખંભાતથી અને પોલીસ લોકો આવ્યા હતા અને ભાજપ વાળા જે હતા ને આવ્યા હતા. બીજું કોઈ આવ્યું નહીં. 2 દિવસથી આવું કરીએ છે, આવું કરે છે, પણ કોઈ હજુ આવ્યા નથી. અને સ્થાનિક પંચાયત તરફથી તમને કોઈ આશ્વાસન મળ્યું કે?